એક ઝેન ફકીરની પાસે એક સમ્રાટ મળવા આવ્યા પહેલો ફકીર પોતાના બગીચામાં ખાડો ખોદી રહ્યો હતો પેલા સમ્રાટે કહ્યું તમારી પાસેથી કંઈક જ્ઞાન લેવા આવ્યો છું પહેલા ફકીરે કહ્યું બેસ જો અને શીખ સમ્રાટ બેસી ગયો પહેલો ફકીર પોતાનો ખાડો ખોદતો રહ્યો સમ્રાટે કહ્યું કંઈ કહો તો ખરા તમે તો ક્યારના ખાડો જ ખોદ્યા કરો છો ફકીરે કહ્યું ધ્યાનથી જો હું છું જ નહીં બસ ખાડો જ ખોદાઈ રહ્યો છે માત્ર ખાડો ખોદવાનું જ ચાલી રહ્યું છે હું તો છું જ નહીં હું ખાડો ખોદવામાં એટલો બધો લીન છું કે મને જુદો માનવાની કોઈ જરૂર નથી હું ખાડો ખોદવાની ક્રિયા બની ગયો છું એમ જ કહેવું સાચું છે તું પણ જોવાની ક્રિયા બની છે કૃપા કરીને એવું ન વિચાર કે જ્યારે હું બોલીશ તો શું બોલીશ તું કૃપા કરીને અહીં માત્ર જોવાનું બની છે પહેલાં સમ્રાટે કહ્યું એ તો ભારે મુશ્કેલ છે માત્ર જોવું મારે તો હજી પાછા પણ જવાનું છે ત્યારે ફકીર બોલ્યો પાછો ફરી જા પરંતુ પાછા ફરવાનું શરૂ કરે ત્યારથી માત્ર પાછા ફરવાનું જ કરજે સમ્રાટે કહ્યું મારે તમને કંઈક પૂછવું પણ છે ફકીરે કહ્યું તો પૂછી લે તરત પૂછી લે તું પોતે પ્રશ્ન બની જા આ વાતચીત કદાચ આપણને પ્રશ્નમાં મૂકે છે કે ખરેખર ફકીર શું કહેવા માંગે છે આપણે જે કરી રહ્યા છીએ તે જ આપણે નથી જો ક્રોધ કરતી વેળા સંપૂર્ણ ક્રોધી બની જઈએ ને તો કદાચ બીજી વાર ક્રોધ નહીં કરી શકીએ પરંતુ ક્રોધ કરતી વેળા ક્ષમા પણ માગી રહ્યા હોઈએ છીએ ક્રોધ કરતી વેળા અંદરથી પ્રાયશ્ચિત પણ કરી રહ્યા હોઈએ છીએ ક્રોધ કરતી વેળા અંદર જાણી રહ્યા છીએ કે ઘણું ખરાબ કામ કરી રહ્યો છું ત્યારે આપણે સંપૂર્ણપણે ક્રોધમાં નથી હોતા એટલા માટે આપણે ફરીવાર એ જ કામ કરી શકીએ છીએ વન મિનિટ મેડિટેશનમાં ઘણી વખત ઓશોએ લોકો પાસે એવા એવા ધ્યાનના પ્રયોગો કરાવ્યા કે જેને લઈને એના કાયમી વ્યસનો છૂટી ગયા સિગરેટ પીનારો માણસ ક્યારે ધ્યાનથી સિગરેટ પીતો નથી પણ એક વખત જો સિગરેટ પીવાનું ધ્યાન ધરવા લાગે તો એને ખબર પડે કે પોતે કેટલું નકામું કામ કરી રહ્યો છે જે પ્રેમીને મળવા માટે વર્ષો સુધી વિચાર્યું હતું તે જ્યારે મળી જાય છે અને નજીક બેસી જાય છે ત્યારે આપણે તેને ભૂલી જઈએ છીએ અને બીજું વિચાર આપણામાં પ્રવેશી જાય છે જે ધનને પામવા માટે વર્ષો સુધી મહેનત કરી હતી તે જ્યારે મળી જાય છે ની ચાવી લગાવીને બહાર બેસીને આપણે તો બીજું જ વિચારવા લાગીએ છીએ આપણે હંમેશા ભવિષ્યમાં પોતાની શક્તિને વેડફતા રહીએ છીએ આપણને ક્યારે સમજાશે કે જે જ્યારે છો તે ત્યારે બની રહો એનું નામ જીવન છે જે કરીએ છીએ તેમાં ઓગળી જવું એ તાદાત્મ્ય છે જ્યાં સુધી તાદાત્મ્ય ન સાધી શકાય ત્યાં સુધી કશું પણ આત્મસાત કરી શકાતું નથી ક્ષણને ખુદને જીવવાની છે ક્ષણમાં થતી ઘટનાને નથી જીવવાની ઘટના ફરી ઘટી શકશે પણ પેલી વીતી ગયેલી ક્ષણ અવશ્ય વીતી જશે અને એટલા માટે આપણા સંતો મહંતો સાધુ ફકીરો એક જ વાત કહે છે લિવ ઇન ધ મોમેન્ટ આપણે તો યાદ એટલું જ રાખવાનું લેટસ નોટ મિસ ધ મોમેન્ટ